नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 3 में आसपास विषय में पाठ नंबर 11 पूर्ण करीशू। तो चलो जोईए। पाठ नंबर छे 11, अपना वाहनों। तो चलो इमा पहलो प्रश्न छे कि आ कविता में क्या वाहन की बात करवामां आवे छे, એટલે કે આ કવિતા એટલે કઈ તા। તો તમે ટેક્સ્ટબુક ભણી જ ગયા છો એટલે ટેક્સ્ટબુક ઉપરથી આ તમને પ્રશ્નના જવાબ લખવાના છે। તો ચલો જવાબ છે, આ કવિતામાં ટ્રેનની વાત કરવામાં આવી છે। હવે બીજા નંબરનો પ્રશ્ન છે કે રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી। તો જવાબ છે, રેલગાડી બટાકાના ખેતરમાંથી, રણમાંથી, બાજરીના ખેતરમાંથી, લીલા મેદાનોમાંથી, મંદિર અને ચાની દુકાન પાસેથી પસાર થઈ હતી। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે રેલગાડી કેવો અવાજ કરે છે। તો જવાબ છે, રેલગાડી છુક 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 એવો અવાજ કરે છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન છે કે તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે, ક્યારે। તો જવાબ છે, હા, ઉનાળાના વેકેશનમાં મામાના ઘરે જતી વખતે આ ગાડીમાં મુસાફરી કરી છે। આ પ્રશ્નમાં તમે તમારો જવાબ પણ લખી શકો છો। તમે મામાના ઘરે નહીં, કદાચ કોઈ ફઈબાના ઘરે, માસીના ઘરે જતા હોય, અથવા કોઈ બે આ ગાડીમાં બેઠું પણ ના હોય તો પણ તમે લખી શકો છો। ચલો હવે છે 7 નંબરનો પ્રશ્ન કે લોખંડના રસ્તાઓનો અર્થ શું છે। તો જવાબ આવશે, બી, એટલે કે રેલના પાટા। હવે 8 નંબરનો પ્રશ્ન છે કે ટ્રેનના ડબ્બા કેટલા હોય છે। તો જવાબ આવશે, ડી, એટલે કે ઘણા બધા। હવે 9 નંબરનો પ્રશ્ન છે કે ટ્રેન શાના ઉપર દોડે છે। તો જવાબ આવશે, બી, એટલે કે પાટા ઉપર। હવે છે 2 નંબરનો પ્રશ્ન કે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે, અને તમે કયા કયા વાહનોમાં બેઠા છો એ વાહનોના નામ લખવાના છે। હવે 3 નંબરનો પ્રશ્ન છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર 70 અને 71 ઉપર કયા કયા વાહનોની વાત કરવામાં આવી છે। તો જવાબ છે, બસ, મેટ્રો, બોટ, સાયકલ, સાયકલ રિક્ષા, બળદગાડું, ટ્રેનની વાત કરવામાં આવી છે। ચલો હવે 4 નંબરનો પ્રશ્ન છે કે માગ્યા પ્રમાણે 3 નામ લખો। પહેલું છે કે રોડ ઉપર એટલે કે જમીન માર્ગે ચાલતા વાહનો, તો એમાં 3 નામ લખવાના છે। તો પહેલું લખો સાયકલ, બીજું લખો સ્કૂટર અને ત્રીજું લખો બસ। હવે 2 નંબરનું છે કે પાણી ઉપર ચાલતા વાહનો, તો એમાં લખો પહેલું વહાણ, બીજું હોડી, ત્રીજું છે સ્ટીમર। હવે 3 પ્રશ્ન છે કે હવામાં ઉડતા વાહનો, તો એમાં પહેલું લખો હેલિકોપ્ટર, બીજું લખો વિમાન અને ત્રીજું લખો રોકેટ। હવે 4 છે કે પ્રાણીઓથી ચાલતા વાહનો, તો એમાં પહેલું આવશે બળદગાડું, બીજું આવશે ઊંટ ગાડી, ત્રીજું છે ઘોડા ગાડી। ચલો હવે 5 નંબરના પ્રશ્નમાં તમને એવું કીધું છે કે નીચેની દરેક વ્યક્તિ કયા વાહનનો ઉપયોગ કરશે તે જણાવો। એમાં પહેલો પ્રશ્ન છે
कि मोहनलाल ने नदी ने बीजी बाजू पोताना गाम में जवू छे, तेओ कया वाहन में जसे? तो जवाब आवशे होड़ी में। हवे बीजो प्रश्न छे कि नेहानो परिवार पोताना संबंधी ने मळवा गामडे जाय छे, तेओ कया वाहनों उपयोग करशे? तो जवाब लखवानो छे बड़द गाड़ानो, स्कूटरनो, बसनो, ट्रेननो अने गाड़ीनो। हवे छे त्रीजो कि श्रीमान जॉननो भाई तेमने मळवा लंडन थी कया वाहन में आव्यो हशे? तो जवाब आवशे विमान। हवे चौथा नंबर प्रश्न छे कि राधाना काकानु घर तेना घर ने खूब नजीक छे, तो राधा तेमना घरे जवा माटे कया वाहनो उपयोग करशे? तो जवाब आवशे साइकल। पांचमा नंबर प्रश्न छे कि शिमलाना पहाड़ोना वाँका चूका रस्ताओ पर गिरीशभाई परिवार साथे जाय छे, तेवो वाहन तरीके सेनो उपयोग करशे? तो जवाब में आवशे बस। हवे छठा नंबर प्रश्न छे कि तमे तमारा घर थी रेलवे स्टेशन जवा कया वाहनों उपयोग करो छो? तो जवाब आवशे रिक्शा। हवे छठा नंबर प्रश्न छे कि दिल्ली में मुसाफरी करवा माटे सौथी लोकप्रिय वाहन क्यूँ छे? तो जवाब आवशे बी एटले के मेट्रो ट्रेन। हवे सातमा नंबर प्रश्न छे कि पहलाना समय में लग्न समय दुल्हन की विदाई माटे शानो उपयोग थतो हतो? तो जवाब आवशे सी एटले के डोली। हवे आठ नंबर प्रश्न छे कि आबू जेवा पर्वतीय विस्तारना रस्ताओ सीधा अने सरळ होय छे, साचू के खोटू? तो के खोटू। हवे नौमा नंबर प्रश्न छे कि गामडामां मुसाफरी करवा कया वाहनों उपयोग थाय छे? तो जवाब आवशे डी एटले के आपेल तमाम। तो एमां बड़दगाड़ू वपराय, ऊंटगाड़ी वपराय अने घोड़ागाड़ी पण वपराय। हवे छे दस नंबर प्रश्न कि साइकल अने पेडल रिक्शानो शो उपयोग छे अथवा शो फायदो छे? तो जवाब आवशे डी एटले कि आपेल तमाम। तो चलो बधा जोईए। पहेलुं छे नजीकनुं अंतर झड़पथी कापी शकाय, बीजुं छे मोंघुं होतुं नथी, अने त्रीजुं छे पर्यावरणने नुकसान करतुं नथी। एटले एटला माटे थईने आपणे जवाब शुं आવશે? तो कि આપેલ તમામ। હવે 11 નંબરનો પ્રશ્ન છે કે તમે ક્યાં ફરવા માટે હોડીનો ઉપયોગ કરી શકો છો? તો જવાબ આવશે એ એટલે કે નદીમાં કે દરિયામાં। ચલો 12 નંબરનો પ્રશ્ન એવો છે કે તમારા ઘરેથી નીચે આપેલી જગ્યાઓએ કયા વાહનો દ્વારા જશો તે લખો। હવે પહેલું છે બજારમાં, તો એમાં બજારમાં જવું હોય તો આપણે શું કરીશું? તો કે સાયકલ દ્વારા। બીજું છે મિત્રના ઘરે, તો જવાબ છે સાયકલ દ્વારા। ત્રીજું છે નાનાના ઘરે, તો એની સામે જવાબ છે બસમાં અને ટ્રેનમાં। ચોથું છે દરિયામાં ફરવા, તો જવાબ છે મોટી હોડી કે સ્ટીમરમાં। પાંચમા નંબરનો પ્રશ્ન છે કે નદીની બીજી બાજુ મેળામાં, તો જવાબ છે નાની હોડીમાં। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે પર્વતો પર કાકાના ઘરે, તો જવાબ આવશે બસમાં। સાત નંબરનો છે કે શાળામાં, તો કે સાયકલ દ્વારા અથવા સ્કૂલ બસ દ્વારા અથવા વાન પણ લખી શકો છો। હવે 13 નંબરનો પ્રશ્ન છે કે જમીન માર્ગે ઈંધણ વગર ચાલતા ત્રણ વાહનોના નામ આપો, તો જવાબ છે જમીન માર્ગે ઈંધણ વગર ઘોડાગાડી,
ऊंटगाड़ी, बड़द गाड़ू, साइकिल, साइकिल रिक्शा वगैरह वाहनों चाले छे। चलो हवे 14 नंबरनो प्रश्न छे कि आग लागे त्यारे क्यूँ वाहन मदद माटे आवे छे? तो जवाब आवशे ई एटले के लाई बम्बो अथवा फायर ब्रिगेड ने बोलाईए छे ने। हवे 15 नंबरनो प्रश्न छे खेडूत, तो के खेडूत खाली जग्या वड़े खेतर खेड़े छे? तो एमा जवाब आवशे ट्रेक्टर। 16 नंबरनो प्रश्न छे कि हाथ लारी आपणने मुसाफरी करावे छे, साचुं के खोटू? तो के खोटू। 17 नंबरनो प्रश्न छे कि पोलीस वान रस्ता पर आपणी सुरक्षा माटे फरे छे, साचुं के खोटू? तो के साचुं। हवे 18 नंबरनो प्रश्न छे कि क्यूँ वाहन अपंग लोकोने हरवा फरवा माटे उपयोगी छे? तो एमा आवशे ए एटले के तेमना माटे बनेली खास साइकल। हवे 19 नंबरनो प्रश्न छे कि क्यूँ वाहन बीमार अने इजा पामेल व्यक्तिने झड़पथी दवाखाने लई जाए छे? तो जवाब आवशे डी एटले कि एम्ब्युलन्स, आपणे 108 કહીએ ને એ। હવે 20 નંબરનો પ્રશ્ન છે કે મેલવાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પોસ્ટ પહોંચાડે છે, સાચું કે ખોટું? તો કે સાચું। હવે 21 નંબરનો પ્રશ્ન છે કે નીચે કેટલાક વાહનોના નામ આપેલ છે, તેમનો એક એક ઉપયોગ લખો। તો પહેલું છે હાથ લારી, તો એની સામે લખવાનું છે ફળો શાકભાજી વેચવા માટે। હવે બીજું છે ટ્રેક્ટર, તો જવાબ લખો ખેતર ખેડવા માટે। ત્રીજું છે સ્ટીમર, તો જવાબ છે દરિયામાં મુસાફરી કરવા માટે। હવે ચોથું છે માલગાડી, તો જવાબ લખો વધારે માત્રામાં માલ સામાનની હેરફેર માટે। હવે 5મા નંબરનું છે ડબલ ડેકર બસ, તો જવાબ લખો જમીન માર્ગે મુસાફરી કરવા માટે। હવે 6ઠા નંબરનું છે કે એમ્બ્યુલન્સ, તો લખો બીમાર અને ઈજા પામેલા વ્યક્તિને દવાખાને લઈ જવા માટે। હવે 7મા નંબરનું છે કે ટ્રક, તો જવાબ લખો માલ સામાનની હેરફેર માટે। હવે 8 નંબર છે સ્કૂલ બસ, તો લખો ચલો બાળકોને શાળાએ પહોંચાડવા માટે। હવે 22 નંબરનો પ્રશ્ન છે તમે સૌથી વધારે કયા વાહનનો ઉપયોગ કરો છો? તો લખો, એમાં તમે જે કરતા હોય તમે લખી શકો છો, પણ અહીંયા તો હું ધારું છું ત્યાં સુધી મેં લખાવ્યો છે જવાબ। હું સૌથી વધારે સાયકલનો ઉપયોગ કરું છું। ચલો આગળ જોઈએ। 24 નંબરનો પ્રશ્ન છે બળદ ગાડાને 4 પૈડા હોય છે, સાચું કે ખોટું? તો કે ખોટું। હવે 25 નંબરનો પ્રશ્ન છે પેડલ રિક્ષાને કેટલા પૈડા હોય છે? તો એમાં જવાબ આવશે બી એટલે કે 3। હવે 26 નંબરનો પ્રશ્ન છે રિક્ષાને ખાલી જગ્યા પૈડા હોય છે, તો આવશે 3। 27 નંબરનો પ્રશ્ન છે 4થી વધારે પૈડાવાળા વાહન કયા કયા છે, નામ લખો? તો જવાબ લખો ટ્રક, રેલગાડી, માલગાડી, બસ જેવા વાહન 4થી વધારે પૈડાવાળા છે। ચલો આગળ જોઈએ। 28 નંબરનો પ્રશ્ન છે નીચે કેટલાક વાહનોના નામ આપેલા છે, તેના પૈડાની સંખ્યા અને
एक एक उपयोग लखो। तो चलो पहलू छे बस, तो एमां पैड़ानी संख्या छे 6 अने उपयोग छे मुसाफरी करवा। बीजू छे स्कूटर, तो एमां पैड़ा केटला होय तो के 2, तो एनो उपयोग 2 व्यक्तिओने मुसाफरी करवा। ત્રીજું છે મેટ્રો ટ્રેન, તો એમાં આવશે ઘણા બધા અને ઉપયોગ આવશે ઝડપથી મુસાફરી કરવા। હવે ટ્રક, તો એમાં પૈડાની સંખ્યા કેટલી છે તો કે 6 હોઈ શકે 8 હોય કે તેથી વધારે। ઉપયોગ છે માલ સામાનની હેરફેર માટે। પાંચમા નંબરનું છે પેડલ રિક્ષા, તો એમાં પૈડાની સંખ્યા 3। ઉપયોગ છે નજીક જગ્યાએ મુસાફરી કરવા માટે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે હાથ લારી, એમાં પૈડાની સંખ્યા છે 4। ઉપયોગ આવશે શાકભાજી ફળો વેચવા માટે। હવે સાતમા નંબરનું છે વિમાન, તો પૈડાની સંખ્યા 10 થી 14। ઉપયોગ છે હવાઈ માર્ગે મુસાફરી કરવા। હવે છે 8 નંબર સ્ટીમર, તો પૈડાની સંખ્યા છે હોતા નથી। ઉપયોગ છે દરિયામાં મુસાફરી કરવા। ચલો આગળ જોઈએ દરેક વાહન, 29 નંબરનો પ્રશ્ન છે દરેક વાહનને ચાલવા માટે ઈંધણની જરૂર પડતી નથી, સાચું કે ખોટું? તો કે ખોટું। 30 નંબરનો પ્રશ્ન છે માગ્યા પ્રમાણે 2 નામ લખો, તો એમાં પહેલું છે ઈંધણ વગર ચાલતા વાહનો, તો એમાં લખો સાયકલ અને ઘોડાગાડી। બીજું છે ડીઝલથી ચાલતા વાહનો, તો એમાં ટ્રક અને ગાડી। હવે ત્રીજું છે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો, તો એમાં લખો ખાલી સાયકલ। ચોથા નંબરનો પ્રશ્ન છે પેટ્રોલથી ચાલતા વાહનો, તો એમાં લખો સ્કૂટર અને બાઇક। પાંચમું છે પ્રાણીઓ વડે ચાલતા વાહનો, તો એમાં લખો ઊંટગાડી અને બળદગાડું। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે માણસો વડે ચાલતા વાહનો, તો એમાં આવશે સાયકલ રિક્ષા અને હાથ લારી। 7 નંબરનો પ્રશ્ન છે ગેસથી ચાલતા વાહનો, તો એમાં આવશે ગાડી અને વાન। 31 નંબરનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા માણસ દ્વારા ચાલતું વાહન નથી, તો જવાબ આવશે ડી, એટલે કે ઊંટ ગાડી। ચલો 32 નંબરનો પ્રશ્ન છે બાઇક પેટ્રોલથી ચાલે છે, સાચું કે ખોટું? તો કે સાચું। હવે 33 નંબરનો પ્રશ્ન છે રિક્ષામાં 3થી વધારે મુસાફરો બેસી શકે છે, સાચું કે ખોટું? તો કે સાચું। હવે 34 નંબરનો પ્રશ્ન છે એક સાથે ઘણા માણસોને મુસાફરી કરાવી શકે તેવા 2 વાહનોના નામ લખો, તો એમાં આવશે રેલગાડી અને વિમાન। ચલો હવે આગળ જોઈએ 38 નંબરનો પ્રશ્ન છે નીચે આપેલા અવાજો પરથી તે વાહનોના નામ લખો, પહેલું છે છુક છુક, તો એમાં આવશે રેલગાડી। હવે બીજું છે પમ પમ, તો એમાં આવશે મોટરગાડી ને ટ્રક। ત્રીજું છે પીપ પીપ, તો એમાં આવશે સ્કૂટર। ચોથું છે ટપ ટપ, તો એમાં આવશે ઘોડાગાડી। પાંચમું છે ઘર ઘર, તો એમાં આવશે વિમાન। અને છઠ્ઠું છે ટ્રેન ટ્રેન, તો એમાં આવશે સાયકલ। હવે 39 નંબરનો પ્રશ્ન છે કે વધારે અવાજ કરતું વાહન કયું છે, તો નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે ડી, એટલે કે વિમાન।
40 નંબરનો પ્રશ્ન છે, પહેલાના સમયમાં લોકો અત્યારના જેવા જ વાહનો વાપરતા હતા, સાચું કે ખોટું? તો કે ખોટું. ચલો હવે ચિત્ર જોઈને આપણે પ્રશ્ન જવાબ આપવાના છે. પહેલું છે, ચિત્રમાં કઈ ઘટના દેખાય છે? તો એમાં જવાબ આવશે, ચિત્રમાં આગ લાગવાની ઘટના દેખાય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન છે, ચિત્રમાં કયા કયા વાહનો જોઈ શકાય છે? તો જવાબ આવશે, ચિત્રમાં પોલીસની ગાડી, લાઇબંબો, એમ્બ્યુલન્સ જોઈ શકાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, લાઇબંબો અથવા ફાયર બ્રિગેડ ત્યાં શા માટે આવ્યા છે? તો જવાબ છે, આગને હોલવવા માટે લાઇબંબો આવ્યો છે. ચલો 43 નંબરનો પ્રશ્ન છે, ઇમરજન્સી માટે કયા વાહનો વપરાય છે? તો એમાં જવાબ આવશે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ વાન જેવા વાહનો ઇમરજન્સી માટે ઉપયોગી છે. 44 નંબરનો પ્રશ્ન છે, ઇમરજન્સીની પરિસ્થિતિમાં તમે કયા વાહનોને કયા નંબર ઉપર ફોન કરશો? એ તમારે શિક્ષક અથવા માતા પિતાની મદદથી લખવાનું છે. તો પહેલું છે વાહનનું નામ અને બીજું ફોન નંબર. તો પહેલું લખો પોલીસ, તો એની સામે આવશે 100. બીજું છે એમ્બ્યુલન્સ, એમાં આવશે 108. ત્રીજું છે ફાયર બ્રિગેડ, એમાં આવશે 101. ચોથું છે મહિલા હેલ્પલાઇન, એમાં આવશે 181. 45 નંબરનો પ્રશ્ન છે, શું તમે ક્યારે આ નંબરનો ઉપયોગ કરીને જે તે સેવાનો લાભ લીધો છે? જો સાચું જો તમે કર્યો હોય તો હામાં આનું બોક્સ છે એમાં સાચું કરવાનું છે, અને જો ના ઉપયોગ કર્યો હોય તો નાની સામે કરવાનો છે. ઓકે, ચલો આગળ જોઈએ. 46 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા વાહનોને તેમની ઝડપને આધારે ધીમાથી ઝડપીના ક્રમમાં ગોઠવો. તો બધા તમને આપી દીધા છે, તો એમાં ઝડપ પ્રમાણે લખવાનું છે. પહેલાં સૌથી ધીમું, પછી એથી વધારે, પછી એથી વધારે. તો ચલો, પહેલું આવશે બળદગાડું, બીજું આવશે સાયકલ, ત્રીજું આવશે હોડી, ચોથું આવશે ઘોડાગાડી, પાંચમું આવશે સ્કૂટર, છઠ્ઠું આવશે ગાડી, સાતમું આવશે સ્ટીમર, આઠમું આવશે રેલગાડી, નવમું આવશે હેલિકોપ્ટર અને દસમું આવશે પ્લેન. તો ચલો 47 નંબરનો પ્રશ્ન જોઈએ, જૂથમાં બીજાથી અલગ તરી આવતા નામ પર બોક્સ કરો. તો ચલો ટેક્સી, સ્કૂટર અને બસ અને સ્ટીમર. તો તમને બધાને ખબર છે ઓલા ત્રણ જમીન ઉપર ચાલે છે, તો સ્ટીમર પાણીમાં ચાલે છે, એટલે તમારે સ્ટીમર ઉપર બોક્સ બનાવવાનું છે. હવે બીજું છે હોડી, સ્ટીમર, સબમરીન અને રિક્ષા. તો ઓલા ત્રણ જે પાણીમાં ચાલે છે, રિક્ષા ક્યાં ચાલે? તો કે જમીન ઉપર, એટલે તમારે રિક્ષા ઉપર બોક્સ બનાવવાનું છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ટ્રેન, ટ્રક, સાયકલ અને બળદગાડું. તો ટ્રેન, ટ્રક અને સાયકલ એ ઝડપથી ચાલે અને બળદગાડું ધીમેથી, અથવા એ બધા વાહનો છે. અને આ એક કેવું છે, વાહન છે પણ શેનાથી ચાલે? પ્રાણીથી ચાલે છે, એટલે તમારે બળદગાડા ઉપર બોક્સ બનાવવાનું છે. ચોથું છે એરોપ્લેન, હેલિકોપ્ટર, ટ્રેન ને સ્પેસ શટલ. તો ઓલા ત્રણ છે હવામાં ઉડે, એટલે કે હવાઈ માર્ગે ચાલે. તો ટ્રેન પાટા ઉપર દોડે, એટલે કે ટ્રેન ઉપર બોક્સ બનાવવાનું છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે, બળદગાડું, બસ, ઊંટગાડી અને ઘોડાગાડી. તો ઓલા બધા પ્રાણીઓ સાથે ચાલે, બસ એક છે એ રોડ ઉપર ચાલે, એટલે બસ ઉપર બોક્સ બનાવવાનું છે.
હવે 48 નંબરનો પ્રશ્ન છે, તફાવત લખો. પહેલું છે વર્ષો પહેલાંના વાહનો, બીજું છે હાલના વાહનો. તો ચલો પહેલું છે વર્ષો પહેલાંના વાહનો, એ આપણે પહેલાં બોક્સ પૂરી દઈએ. તો એમાં પેક કરીને લખો, સાયકલ અને પ્રાણીઓથી ચાલતા વાહનોનો ઉપયોગ થતો. હવે આમાં ને આમાં બીજું લખીએ, પ્રદૂષણ ફેલાવતા નહોતા. હવે એમાં ને એમાં ત્રીજું લખીએ કે મુસાફરી સસ્તી હતી. ચલો હવે હાલના વાહનોમાં લખીએ, એમાં પહેલું કરીને લખો, પેટ્રોલ ડીઝલ ગેસથી ચાલતા વાહનોનો ઉપયોગ થાય છે. હવે બીજું છે પ્રદૂષણ ફેલાવે છે. હવે ત્રીજું લખો, મુસાફરી મોંઘી હોય છે. ચલો હવે 49 નંબરનો પ્રશ્ન છે, મને ઓળખો અને મારું નામ લખો. તો પહેલું પ્રશ્ન છે, હું પાણીમાં ઝડપથી ચાલું છું. તો ત્રણમાંથી તમારે એક આંસ આપેલો છે ને, એમાં ત્રણમાંથી લખવાનું છે. હું પાણીમાં ઝડપથી ચાલું છું, પાણીમાં ધીમેથી નહીં ઝડપથી કીધું છે. તો જવાબ આવશે જહાજ. બીજું છે, હું રેલના પાટા ઉપર ઝડપથી દોડું છું. તો જવાબ આવશે ટ્રેન. ત્રીજું છે, હું માલ સામાનની હેરફેર કરું છું. તો એમાં આવશે ટેમ્પો. ચોથું છે, હું ખેડૂતને ખેતર ખેડવામાં મદદ કરું છું. એમાં જવાબ આવશે બળદ. પાંચમું છે, મારામાં બેસીને બાળકો શાળાએ જાય છે. એમાં જવાબ આવશે સ્કૂલ બસ. છઠ્ઠું છે, મને ચલાવવા માટે ઈંધણની જરૂર પડતી નથી, હું માણસો વડે ચાલું છું. તો એમાં આવશે સાયકલ. સાતમા નંબરનો પ્રશ્ન છે, અકસ્માત સમયે તાત્કાલિક સારવાર માટે લોકો મને બોલાવે છે. એમાં જવાબ આવશે એમ્બ્યુલન્સ. આઠ નંબરનો પ્રશ્ન છે, મારી અંદર શાકભાજી અને ફળો મૂકીને વહેંચાય છે. તો જવાબ આવશે હાથલારી. તો ચલો પ્રવૃત્તિમાં બે પ્રશ્ન આપેલા છે, એ તમારે પ્રવૃત્તિ નોટબુકમાં જાતે મમ્મી પપ્પાને પૂછીને નોટ કરવાની છે. ઓકે, તો પહેલો પ્રશ્ન છે કે તમારા દાદા દાદી મમ્મી પપ્પા શિક્ષક મિત્ર સાથે સમયની સાથે સાથે વાહનોમાં આવેલા બદલાવ વિશે ચર્ચા કરો. તમારા દાદીને પૂછવાનું કે તમારે તમારી વખતે કેવા વાહનો હતા, પપ્પાને પૂછવાનું, અને તમારે નોટ્સ બનાવવાની છે. હવે બીજું છે, શું તમને વધારે અવાજવાળું વાહન પસંદ છે, કેમ? તો જો પસંદ હોય તો કેમ છે, અને ના હોય તો પણ કેમ છે, એ તમારે લખવાનું છે. તો ચલો તમને આ પાઠ શાંતિથી સમજાઈ ગયો હશે અને મારી સાથે કમ્પ્લીટ પણ કર્યો હશે. તમારો આભાર. અસ્તુ.